હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા બે હજાર એકવીસ ધોરણ નવ અને કુલ ગુણ રહેશે મિત્રો પચાસ માર્કનું બરાબર હવે એની સૂચના જોઈ લઈએ આ પ્રશ્નપત્રમાં કુલ પચીસ પ્રશ્નો છે બધા જ પ્રશ્નો મિત્રો ફરજિયાત છે જમણી બાજુના આંકડા ગુણ દર્શાવે છે વિકલ્પો આંતરિક આપવામાં આવેલ છે જરૂર જણાય ત્યાં સ્વચ્છ પ્રમાણસર અને નામ નિર્દેશિત આકૃતિ પણ દોરવાની રહેશે પ્રશ્નોના જવાબ વિભાગ પ્રમાણે ક્રમસર લખવા મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર અને તમારા મિત્રને પણ શેર કરો જેથી કરીને તમારા પર તમામ પેપરના સોલ્યુશન સરળતાથી મળી શકે અને હા ખાસ વાત મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરો કારણ કે હું તે ચેનલ પર તમને કોઈક દાખલામાં પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો તો મેં ઇન્સ્ટાગ્રામ પર તમને તાત્કાલિક આપી દઈશ ઓકે એટલે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરો ચાલો આગળ જોઈએ વિભાગ એ નીચે આપેલા પ્રશ્નો એકથી દસના માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ રહેશે સામાન્ય તાપમાને પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે નાઇન્ટી એઈટ ડિગ્રી સેલ્સિયસ સો ડિગ્રી સેલ્સિયસ એકસો દસ ડિગ્રી સેલ્સિયસ કે નેવું ડિગ્રી સેલ્સિયસ આગળ મલાઈથી ભરપૂર દૂધમાંથી ટોન્ડ અને ડબલ ટોન્ડ દૂઢ મેળવવા માટે આપણે ખાલી જગ્યા નિશ્યંદન કરીશું નિક્ષેપન કરીશું ઠારણ કરીશું કે સેન્ટ્રીફ્યુઝ કરીશું આગળ નંબર ત્રણ ડી એનએનું પૂરું નામ જણાવો ડી ચોથો પ્રશ્ન પ્રાણીઓમાં શરીરનો સૌથી લાંબો કોષ કયો છે क्या इंग्लिश बोलने से लगता है आपको डर दर? तो डरना बंद कीजिए और डाउडनेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए जहां इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी ब... हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं तो ये कोर्स आपके लिए है आज ही डाउडनेट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए પ્રાણીઓમાં શરીરનો સૌથી લાંબો કોષ કયો છે પાંચમો પ્રશ્ન બેક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપન કરતા નથી શું છે બેક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપન કરતા નથી છઠ્ઠો પ્રશ્ન બાષ્પી ખાલી જગ્યા બાષ્પીભવનનો ડર ઘટાડે છે સપાટીનું ક્ષેત્રફળ ભેજ તાપમાન કે પવન આગળ ખાલી જગ્યા કોષો જીવંત કોષો છે બરાબર સાત નંબરની ખાલી જગ્યા આઠમું મિત્રો જોડકું છે જોડકા અ અવિભાગને બ વિભાગ સાથે જોડવાનું રહેશે વેગમાન અને ઘર્ષણ બળ તેમાં એ આપેલું છે પદાર્થના વેગની દિશામાં હોય છે બી પદાર્થના પ્રવેગની દિશામાં હોય છે સી પદાર્થની ઘટી અવરોધે છે ડી પદાર્થની ઘટીની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે નવમો પ્રશ્નો ન્યૂટનનો ઘટીનો બીજો નિયમ બળની વ્યાખ્યા આપે છે વિધાન સાચું કે ખોટું આગળ પ્રશ્ન અંતર સમયના આલેખ ગ્રાફમાં પદાર્થની સ્થિતિ દર્શાવેલ છે તો પદાર્થની સ્થિતિ સ્થિર સ્થિતિ અચળ ઝડપ સ્થિતિ અચળ વેગની કે સ્થિતિ અચળ પ્રવેગની બરાબર વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના અગિયારથી થી અધાર માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ રહેશે અગિયારમાં શા માટે લાઇસોજો કોઠડીઓ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નીચે આપેલ અંગિકાઓના કાર્ય જણાવો એ કોષરસ બી કણા સૂત્ર સી કોષ દિવાલ કે ડી રિબોઝમ અથવા નીચે કોષ દિવાલ અને કોષરસ પટલના તફાવત આપેલા છે તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો મિત્રો અહીંયા તમને તફાવટ આપેલો છે અને તફાવટ અમારો આ રીતના જ પૂછાશે તે ખાલી જગ્યા કોષમાં જોવા મળે છે તે બધા જ જીવંત કોષમાં જોવા મળે છે તે નિર્જર અને જાળી રચના છે તે જીવંત અને પાતળી રચના છે તે અસ્થિતિસ્થાપક રચના છે તે સ્થિતિસ્થાપક રચના છે તે સેલ્યુલોઝ કે પેક્ટિસ જેવા કાર્બોડેટની બનેલી છે તે ખાલી જગ્યાને અને પ્રોટીનની બનેલી છે તેરમો પ્રશ્ન લાક્ષણિક વનસ્પતિ કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો ચૌદમો પ્રશ્ન મૃદુત્તક પેશીના ચાર કાર્યો લખો પંદરમો પ્રશ્ન એક ટ્રાફિક પોલીસ એક કાર ચાલકને અટકાવે છે કાર ચાલકે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કર્યો નથી ટ્રાફિક પોલીસ કાર ચાલકને સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવા જણાવે છે શા માટે અઠવા જ્યારે ખલાસી આગળ તરફ કૂદે છે ત્યારે બોટ પાછળ તરફ ગતિ કરવા લાગે છે આ ઘટનામાં ગતિનો કયો નિયમ લાગુ પડે છે આ નિયમના અન્ય બે આપો પ્રશ્ન નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય બરફ દૂધ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ મર્ક્યુરી ઈટ લાકડું કે હવા અથવા હેલીએ ભૂલથી તેલની બરણીમાં કેટલું પાણી ઉમેર્યું તો હવે તેલમાંથી પાણી અલગ કરવા માટે ભિન્નકારી કયા સિદ્ધાંત અનુસાર કામ કરે છે બી પ્રવાહી મિશ્રણને અલગ કરવાની બીજી પદ્ધતિઓ જણાવો સત્તરમાં એ કૃત્રિમ ઉપગ્રહ બેતાલીસ હજાર બસો પચાસ કિલોમીટર ત્રીજાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે જો તે કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય તો તેની ઝડપ જળ છે છે તો જીવન આ વિધાન અંતર્ગત તમારા મંતવ્યો જણાવો વિભાગ સી નીચે આપેલા પ્રશ્નો ઓગણીસ થી બાવીસ ના મુદ્દા ઉત્તર લખો પ્રત્યેક ના ત્રણ ગુણ રહેશે બરાબર એના કેટલા માર્ક છે બાર માર્ક છે ઓગણીસમાં સજીવોનો નાઇટ્રોજન ચક્રમાં ફાળો સમજાવો અથવા ગ્રીનહાઉસ અસર એટલે શું સમજાવો બી ઓઝન વાયુ સજીવ માટે કેવી રીતે ફાયદાકારક છે સમજાવો વીસમો પ્રશ્ન પ્રવાહી સંયોજક પેશી વર્ણવો એકવીસમો પ્રશ્ન ઉનાળામાં આર્યને પોતાની સાયકલ ટેની શાળાના પટાંગણમાં પાર્કિંગ સ્ટેન્ડમાં મૂકી હતી શાળા પૂરી થયા પછી આર્યએ જોયું કે તેની સાયકલની ટ્યુબ ફાટી ગઈ હતી ત્યારથી તે પોતાની સાયકલમાં જરા ઓછી હવા ભરે છે તો નીચેના પ્રશ્નના જવાબ આપો કેમ ટ્યુબ ફાટી હોવાનું દબાણ વધી જવાથી કેમ હવા દબાણ ઉત્પન્ન કરે છે બાવીસમો પ્રશ્ન એક તત્વ રણકાર ઉત્પન્ન કરે છે તેમજ ખેંચી પણ શકાય છે આ તત્વને તમે કેવા પ્રકારના વર્ગીકૃત કરશો તેના બીજા ગુણધર્મો જણાવો વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ત્રેવીસ થી પચીસના સ વિસ્તર ઉત્તર લખો પ્રત્યેકના ચાર ગુણ રહેશે અલગ કરવાની પદ્ધતિ બરાબર અથવા ત્રેવીસમો પ્રશ્ન દ્રાવણ એટલે શું ઉદાહરણ આપો બી દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેનો તફાવટ સમજાવો ચોવીસમો પ્રશ્ન વી બરાબર યુ પ્લસ એસ બરાબર યુ ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર ઉપર દર્શાવેલ ઘટના સમીકરણ ટારવો અને વેગ સમયનો આલેખ દર્શાવો બરાબર મિત્રો આગળ છે ન્યૂટનની ઘટનાનો બીજો નિયમ લખો ને તેનો સૂત્ર ટારો મિત્રો આ હતું આપણું વિજ્ઞાનનું પેપર એટલે મિત્રો હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવનારા તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી જશે અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરો જેથી કરીને તમને તમામ પેપરના સોલ્યુશન સરળતાથી મળી શકે થેન્ક યુ